સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ ટીવી 9 કરી રહ્યું છે યુવા સાહસિકોનું સન્માન. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં યોજાઈ રહેલા ટીવી 9 એસ એચિવર એવોર્ડ સમારંભમાં કુલ 41 હસ્તીઓને સન્માનવામાં આવી રહી છે. સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનારા પ્રતિભાશાળી સાહસિકોનું સન્માન થઈ રહ્યું છે. My mind an educator for the people. લોકો આજે ચોપડી નથી વાંચતા છોકરાઓ, પણ ટીવી જોઈને શીખી અને એ કરવાની ટ્રાય કરે છે. ઘણી વાર નેગેટિવ બી થઈ જાય છે, પણ 90% પોઝિટિવ બી થાય છે. આપણે 90% જોઈએ. તો એ મીડિયમથી કેવી રીતે આવા ઇવેન્ટોથી આપણે ખાસ કરીને એન્ટરપ્રિનરને પ્રેરણા મળી શકે એવું મને લાગ્યું, એટલે મેં તરત હા પાડી કે આ અચીવરનો ઇવેન્ટ છે. કેવી રીતે એ લોકોના સેલિબ્રેશનથી બીજા યંગ છોકરાઓને અચીવર બનવાનું મન થાય, અને આપણે કેવી રીતે સોસાયટીને એન્ટરપ્રિનરશિપ ડ્રિવન કરી શકીએ, એ આજનો મારા હિસાબે એક એમ હોવું જોઈએ આજના ફંક્શનનું. એટલે આ હું ટીવી 9ને કોંગ્રેચ્યુલેટ કરું છું આવું ફંક્શન રાખવા માટે. હવે આપણે આપણા તરફ શું ગોલ છે નેશનના એ વિચારીએ, અને હું ક્લિયરલી માનું છું કે આપણો એક જ ગોલ હોવો જોઈએ છે ડેવલપમેન્ટ. આજથી 20-25 વર્ષ પહેલા કેથી જઈએ તો ઇન્ડિયાને ગણતા હતા થર્ડ વર્લ્ડ, અને આ વર્ડ મને બહુ ખૂટતો હતો. આજે લકીલી એ બહુ ઓછું છે, વી આર ઓલરેડી ઇન માય માઇન્ડ ધ ફર્સ્ટ વર્લ્ડ. અને પોસિબલી મારા હિસાબે આપણો એમ હોવો જોઈએ કે નેક્સ્ટ 10-20 વર્ષમાં આપણે વર્લ્ડનું નંબર 1 નેશન બનીએ, ફરગેટ થર્ડ એન્ડ નંબર 1 એન્ડ 2, પણ નંબર 1. અને એને માટે ખાલી આપ વિચારતો હોય કે ખાલી 4 મિનિસ્ટરો કે પ્રેસિડેન્ટ કે આર્મી કે ખાલી બ્યુરોક્રેટ લઈ શકશે, એ પોસિબલ નથી. ઇન્ડિયા અગર નંબર 1 બનવું હોય તો ઈચ એન્ડ એવરી સિટીઝન ઓફ ધ કન્ટ્રી વિલ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ. ઓફકોર્સ મીડિયા વિલ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ અને યુથ વિલ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ. એટલે નેશન બિલ્ડિંગ ઇન માય માઇન્ડ ઇઝ ઓનલી ઇફ બીકમ નંબર 1. અને જે મારે માનવું છે કે આજે નેશન બિલ્ડિંગ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ઇન્ડસ્ટ્રીનો જ ઘણો ફાળો છે. આજે 20 વર્ષ પહેલાં લોકો કહેતા હતા આપણે સ્નેક ચાર્મર છીએ, કોઈ ટેક્સીવાલાને મળો તો પૂછી બી લે ગોરો કે તમે સ્નેક છે હાથી છે. ઓનેસ્ટલી શું આવે હતા જ નહીં 20 વર્ષ પહેલાં, સ્નેક બી નહીં ને હાથી બી, તોય પૂછે. આજે નથી પૂછતા, આજે પૂછે છે ભાઈ તમારા યંગ છોકરા એન્જિનિયર IIT માં કેવી રીતે આટલા જલ્દી પાસ થાય છે, કે તમારા તમે શું નવું ઇન્વેન્શન કર્યું. બધાને ખબર છે કે આજે IT મુવમેન્ટ આખા વર્લ્ડમાં ઇન્ડિયનો આગળ લાવ્યા છે, અને એ ડિસ્કશન છે. આજે ડિસ્કશન છે આપણા માન્ય પ્રાઇમ મિનિસ્ટર માટેનું, અને એમનું કામ ને એમનું નોલેજ એવરેજ માણસોને ખબર છે, પીપલ રેકગ્નાઇઝ ઇમ, અને ગુજરાતી કહીએ કહો તમે ગુજરાતના છો, એટલે એ નોલેજ છે. એટલે પોઝિટિવ છે ડિસ્કશન. અને બિઝનેસમેન શું કરી શકે એના માટે હું CIM માં બહુ ઇન્વોલ્વ છું, અત્યારે બી ઇન્વોલ્વ છું, પહેલે બી ઇન્વોલ્વ છું, અને મેં એક ટર્મ કોઇન કર્યો છે અરાઇઝ ફોર ધ નેશન. એ કેવી રીતે આપણે મળીને નેશન માટે અરાઇઝ થઈ શકીએ, અને એ સ્ટેન્ડ્સ ફોર અકાઉન્ટેબિલિટી ટુ કોર્પોરેટ ગવર્નન્સ. કે કેવી રીતે આજે બિઝનેસમેન આગળ વધવું હોય તો કોર્પોરેટ ગવર્નન્સ વગર આગળ ના વધાય. આજે તમને કોઈ કલાકાર કન્સલ્ટન્ટ એડવાઇઝ આપે કે ના ભાઈ આવી રીતે તમે મોરિશિયસમાં કંપની બનાવો કે XYZ બ્રેન્ડ કંપની બનાવો, અને અહીંથી હેરાફેરી કરો અને પછી આપણે ત્યાંથી પહેરશું, ને એમાં તમે અંદર એન્ટ્રી મારો એ આઈડિયામાં અને એનાથી તમે કંપની બનાવો તો એ પાયો જ વીક છે, ફેઝ પડી જવાનો છે. નોન ટ્રાન્સપરન્ટ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન, એવું કામ જ શું કરવું કે પડી જાય. એટલે કોર્પોરેટ ગવર્નન્સ પ્રિન્સિપલ વગર, અને એવું નથી કે કોર્પોરેટ ગવર્નન્સ ખાલી પબ્લિક સેક્ટરમાં હોય અથવા ગવર્મેન્ટમાં હોય, આપણી પ્રાઇવેટ કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સની જરૂર છે. તો કેવી રીતે કોર્પોરેટ ગવર્નન્સથી ટ્રાન્સપરન્ટથી આપણે આપણી કંપનીનું ફાઉન્ડેશન બનાવીએ અને આગળ વધીએ. અગર એવું વિચારીએ તો આજે અત્યારે ફાઇનાન્શિયલ મેસ છે ઇન્ડિયાનો એ ના રહ્યો હોત, બધા એવું વિચારે. અને મારું એવું માનવું છે કે અમે પારસી તો પહેલેથી વિચારીએ છીએ કે આજે બિઝનેસમેન ઇઝ અ ટ્રસ્ટી ઓફ સોસાયટી. મહાત્મા ગાંધીનું 175th બર્થ એનિવર્સરી છે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે વી આર કસ્ટોડિયન્સ ઓફ સોસાયટી, વી હેવ ટુ કીપ સમથિંગ, એન્જોય લાઈફ. આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે આ કાર્યક્રમ યોજાયો છે ત્યાં પ્રસંગે રાજ્યના યુવા સાહસિકો અત્યારે એક મંચ ઉપર હાજર છે અને પ્રતિભાશાળી હસ્તીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે.